કેમ છો દરેક વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? આજના સામાજિક વિજ્ઞાનના લેક્ચરમાં હું તમારા બધાનું ફરીથી દિલથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના વિડીયોની અંદર આપણે પ્રાકૃતિક પ્રકોપ, કુદરતી આપત્તિની અંદર બે આપત્તિ વિશે સારી રીતે અભ્યાસ કરી લીધો. પહેલી આપત્તિ ભૂકંપ વિશે અને બીજી આપત્તિ જ્વાળામુખી વિશે. આજે એના સિવાયની આપત્તિઓ વિશે અભ્યાસ કરવાનો છે. તો એના પછીની આપત્તિ આવશે સુનામી. સુનામી કોને કહેવાય? સુનામી કેવી રીતે ઉદ્ભવશે? તો ફોટોગ્રાફની અંદર તમે જોઈ શકો છો સુનામીના મોજાના દ્રશ્ય. આ જોઈને જ તમને એવું થશે કે સુનામી આવે છે ત્યારે સૌથી વધારે ભયંકર નુકસાન થાય છે. તો આ સુનામી જ વિશે આજે અભ્યાસ કરીએ. સૌ પ્રથમ સુનામી કેવી રીતે આવે છે તેની માહિતી મેળવી લઈ. તો સમુદ્રના તળિયે આવેલા જ્વાળામુખી ફાટવાથી કે તળિયે ભૂકંપ થવાથી સમુદ્રની સપાટી પર ખૂબ શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે. સમુદ્રના તટમાં જ્યારે જ્વાળામુખી ફાટે અથવા તો ભૂકંપ થાય તો સમુદ્રની સપાટી પર ખૂબ જ મોટા, લાંબા અને શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન થાય છે, કે જે મોજાને આપણે સુનામી કહીએ છીએ. તે ઊંચા અને અસાધારણ લંબાઈના હોય છે. જ્યારે સુનામી આવશે ત્યારે તેના મોજાની ઊંચાઈ કેવી થઈ જશે? વધી જશે. અને તેની લંબાઈ કેવી થઈ જશે? ઘટી જશે. એની લંબાઈ, સુનામીના મોજાની લંબાઈ આશરે 700 થી 1600 કિમી જેટલી હોય છે. આ મોજાઓ ખૂબ જ ઝડપી અને લાંબુ અંતર કાપનારા હોય છે. આ મોજા છે એ ખૂબ જ ઝડપથી અને લાંબુ અંતર કાપી શકે તેવી એની ઝડપ હોય છે. આ પ્રકારના મોજાથી પાણી ઝડપથી કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે. સુનામી આવશે ત્યારે એની મોજાની ઝડપ અને અંતર વધારે હોય છે, જેને કારણે જ આ પ્રકારના મોજા છે એ કાંઠા ઉપર કે કાંઠા પર ઊંચે સુધી ચડી જાય છે. તમને ફોટોગ્રાફમાંય જોઈ શકો છો, બરાબર. બીજા ફોટોગ્રાફની અંદર તમને આપેલું છે કે સમુદ્રને કારણે પાણી છે એ કાંઠાની ઉપર ઠેક ચડી જાય છે અને મોટી હોનારત સર્જે છે. સુનામીને કારણે સૌથી મોટું નુકસાન થશે. 11 માર્ચ 2011ની અંદર જાપાન દેશની અંદર એક સૌથી મોટી સુનામી આવી હતી અને સૌથી વધારે જાપાન દેશને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યાર પછી આગળ જોઈ, વંટોર કે ઝંઝાવટથી પણ મોટા અને શક્તિશાળી મોજા ઉત્પન્ન થઈ શકે છે. તોફાન સમી ગયા પછી એનો આકાર બદલાઈ જાય છે તથા ઊંચા અને લાંબી તરણ લંબાઈના મોજા બને છે. સમુદ્રમાં તેઓ ઉછારા રૂપે રહે છે અને ઉદ્ભવ સ્થાનથી દૂર 1000 કિમી સુધી તે ફેલાતા રહે છે. આ પ્રકારના મોજા જ્યારે સમુદ્ર કિનારે પહોંચે છે ત્યારે સૌથી ભારે નુકસાન કરે છે, તેથી તેઓ પ્રલયકારી મોજા પણ કહેવામાં આવે છે. કોઈક વખત સમુદ્ર કિનારે ઊંચી જગ્યા પરથી મોટો ખડક કે હિમશીલા એકાએક સમુદ્રમાં તૂટી પડે, તેનાથી પણ આવા મોજા ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આપણે એના પછીની આપત્તિ જોઈ, પૂર. ફોટોગ્રાફ તમને આપેલા છે, સારી રીતે તમે જોઈ પણ શકો છો અને સમજી પણ શકો છો, બરાબર. પહેલો ચિત્ર છે તો શહેર હોય કે ગામ હોય, વધુ વરસાદને કારણે નદીની અંદર પાણીના જથ્થાનો વધારો થશે તો ગામ કે શહેર તેની અંદર પાણી ફરી વરસે અને પૂરની સમસ્યા કે આપત્તિ આવશે. અને બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો પૂરને કારણે લોકોને એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. પૂરના વિનાશના દ્રશ્ય છે કે પૂર આવે છે ત્યારે સૌથી વધારે વિનાશ થાય છે. તો ચાલો પૂર વિશે સમજીએ. નદીમાં એકાએક આવતા
ઘસમસતા પાણીના પ્રવાહને પૂર કહેવાય. નદીની અંદર એકાએક ઘસમસતા એટલે ઝડપથી જે પાણીનો પ્રવાહ વહે છે તેને આપણે પૂર કહીએ છીએ. પૂર આવવાના મુખ્ય બે કારણો છે. એક કારણ તે છે કે ચોમાસામાં જો નદીના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડે તો નદીમાં પૂર આવે છે. જે નદી વહેતી હોય તેના ઉપરવાસમાં એટલે કે ઉપલા વિસ્તારમાં ઉપરના ભાગમાં મુસળધાર જોરદાર વરસાદ પડે, ધોધમાર વરસાદ પડે તો નદીની અંદર પૂર આવે છે. બીજું કારણ તે છે કે કોઈ નદી પરનો બંધ એકાએક તૂટી જાય તો નદી કિનારે તેમજ નીચાણવાળા વિસ્તારમાં પૂરની સમસ્યા ઊભી થાય છે. કોઈ નદી પર બંધ બાંધેલો છે પણ એ બંધ તૂટી જશે તો નદી કિનારાના વિસ્તારમાં અથવા તો નીચાણવાળા વિસ્તારમાં પૂરની સમસ્યા ઉદ્ભવશે. જાણવા જેવું તમને આપેલું છે, નદીનું નામ, પૂર પ્રભાવિત વિસ્તાર અને વર્ષ. તો સૌથી પહેલા નદીનું નામમાં બે નદીઓ આપેલી છે, ગંગા અને યમુના નદી. ગંગા અને યમુના નદીની અંદર પૂર આવેલું હતું ત્યારે સૌથી વધારે ઉત્તર ભારત પ્રભાવિત વિસ્તાર હતો. ઉત્તર ભારતમાં સૌથી વધારે વિનાશ થયું હતું ઈસવીસન 1978ની સાલમાં. ત્યાર પછી મચ્છુ નદીની વાત થાય છે, મોરબી શહેર. મચ્છુ નદીની વાત થાય છે, મચ્છુ ડેમ તૂટી જાય છે ત્યારે ઈસવીસન 1979ની સાલમાં મોરબીની અંદર પૂર આવે છે. પૂર આવવાનું કારણ એક જ હતું, મચ્છુ ડેમ તૂટવાને કારણે. ત્રીજી નદીનું નામ આપેલું છે તાપી. સુરત શહેર પ્રભાવિત થાય છે. તાપી નદીમાં પૂર આવેલું હતું ત્યારે સુરત શહેર સૌથી વધારે એને નુકસાન થયું હતું ઈસવીસન 2006ની સાલમાં. ત્યાર પછી 2008ની સાલમાં બિહારની કોસી નદીની અંદર પૂર આવેલું હતું. કોસી નદીમાં દર વર્ષે પૂરની સમસ્યા હોય છે, પૂર આવે જ છે, તો બિહાર રાજ્યને સૌથી વધારે નુકસાન થયું હતું. ત્યાર પછીની સમસ્યા કે કુદરતી આપત્તિ આપણે જોઈ તો દુષ્કાળ. દુષ્કાળ એટલે અનાવૃષ્ટિ, વરસાદ ન આવવો કે ઓછો આવવો, તેને શું કહેવાય? અનાવૃષ્ટિ કહેવાય. ને તમે ચિત્રમાં જોઈ શકો છો, વરસાદ ન આવવાથી જમીનનો કેવો હાલ થાય છે, જમીન કેવી થઈ જાય છે, જમીન ફાટી જાય છે પાણી વગર, તે બંને ચિત્રોની અંદર પણ જોઈ શકો છો. ને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કેમ કે પાણી છે એ દરેક સજીવની જરૂરિયાત છે. પાણી આધાર આપણે વરસાદ ઉપર રાખવો પડે છે. વરસાદ ન આવવો, વરસાદ ન આવવાથી ખોરાક અને પાણીની અછત સર્જાય છે અને જમીનમાં પાણી સુકાઈ જવાની ક્રિયાને શું કહેવાય છે? દુષ્કાળ કહેવાય છે. સતત બે ત્રણ વર્ષ સુધી વરસાદ ન આવે અથવા તો ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. વરસાદ વધુ લાવવા માટે કે દુષ્કાળ અનાવૃષ્ટિ ન થાય તેના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જોઈએ અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. તો દુષ્કાળની સમસ્યાને આપણે, એની સંભાવનાને આપણે ઓછી કરી શકીએ છીએ. ત્યાર પછીની કુદરતી આપત્તિ જોઈ, વાવાઝોડું, ચક્રવાત. બરાબર, ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો વાવાઝોડું આવશે, ચક્રવાત આવશે ત્યારે માલ મિલકતને સૌથી વધારે નુકસાન થશે. દરિયા કિનારાની આસપાસના વિસ્તારમાં સૌથી વધારે નુકસાન થાય છે. તો આ વાવાઝોડા વિશે સમજી લઈ. તોફાને ચડેલી હવા એટલે વાવાઝોડું. ખૂબ ઝડપથી ગતિથી પવન ફૂંકાય, હવા તોફાને ચડે, તેને જ આપણે વાવાઝોડું કહીએ છીએ. આપણે બીજા તેને ચક્રવાત તરીકે અને વંટોળ તરીકે પણ ઓળખીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારમાં કેટલીક વખત આવા ચક્રવાત સર્જાતા હોય છે, જેને કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે. આ હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને છે. જો કે હવાના તોફાનો મર્યાદિત સમયગાળા માટે જ હોય છે અને મર્યાદિત વિસ્તારમાં તેની અસર થાય છે. આવા વાવાઝોડા અલગ અલગ દેશોની અંદર અલગ અલગ નામે ઓળખવામાં આવે છે. તો વાવાઝોડાને હરિકેન, ટોર્નેડો કે વંટોર આવા અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ એના પછીની આપત્તિ, કુદરતી આપત્તિ, દાવાનળ.
જંગલોમાં જે આગ લાગે છે કુદરતી રીતે તેને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ, અને જ્યારે જંગલમાં આગ લાગશે ત્યારે સૌથી વધારે વન્યજીવોને નુકસાન પહોંચાડવામાં આવે છે કે વન્યજીવોનો સૌથી વધારે નાશ થાય છે. તો જંગલોમાં વૃક્ષોના પરસ્પર ઘસરણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈપણ કારણસર આગ લાગે છે, જેને દાવાનળ તરીકે ઓળખવામાં આવે છે. જંગલમાં આગ લાગવાના અલગ અલગ કારણો આવેલા છે. પરસ્પર બે વૃક્ષોની ડાળીઓ ઘસાય તો પણ આગ ઉત્પન્ન થાય, આકાશમાંથી વીજળી પડશે, અથવા તો બીજા કોઈપણ કારણસર જંગલમાં આગ લાગે છે જેને આપણે દાવાનળ તરીકે ઓળખીએ છીએ, તેનાથી વન્ય સંપત્તિને પારાવાર નુકસાન થાય છે. ને વન્યજીવને સૌથી વધારે નુકસાન થતું હોય તો કેને કારણે થશે? જંગલોમાં જે આગ લાગે તેને જ કારણે સૌથી વધારે નુકસાન થાય છે. તેના પછીની છેલ્લી આપત્તિ આવશે ભૂસ્ખલન. ભૂસ્ખલન એટલે શું? તો કોઈ પણ જમીન છે એ એકાએક નીચે બેસી જાય, બરાબર, એને શું કહેવાય? ભૂસ્ખલન કહેવાય. તમે ચિત્રમાં જોઈ શકો છો, પેલા ચિત્રમાં જુઓ, જમીન આખી નીચે સુધી ઉતરી ગઈ છે, બરાબર. પોલી જમીન હોય તો નીચે ખાડો પડી જાય, ઠેક ઊંડા સુધી એ જમીનનો ભાગ ખસી જાય, જેને આપણે ભૂસ્ખલન કહીએ છીએ. પર્વતીય પ્રદેશો હોય ત્યાં અવારનવાર ભૂસ્ખલનની ઘટના બનતી હોય, બરાબર. ને બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો, ભૂસ્ખલનના બંને ચિત્રો આપેલા છે. તો આ ભૂસ્ખલન જોઈ, તો ભૂસ્ખલન બે પ્રકારે થાય છે. ભૂસ્ખલન થવા પાછળના બે કારણો છે. એક તો ભારે વરસાદને કારણે, અથવા તો ભૂકંપને કારણે. વધારે વરસાદ આવશે તેને લીધે પણ ભૂસ્ખલન થશે, અથવા તો ભૂકંપ થશે, ભૂકંપ આવશે તેને કારણે પણ ભૂસ્ખલન થાય છે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે, તેને ભૂસ્ખલન કહેવાય. જમીનનો કે ભૂમિ પ્રદેશનો ઉપરનો ભાગ છે એ નીચે તરફ શું થઈ જાય? ખસી જાય, તેને ભૂસ્ખલન કહેવાય. દાખલા તરીકે ચોમાસામાં ઘણીવાર ભૂસ્ખલનને કારણે કોંકણ રેલવે વ્યવહાર ખોરવાઈ જાય છે. ચોમાસામાં ઘણી વખત ભૂસ્ખલન થશે જેને કારણે કોંકણ રેલવે ઘણી વખત એનો વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે આજે મેં તમને સમજાવેલ પ્રાકૃતિક પ્રકોપ, કુદરતી આપત્તિના દરેક પ્રકાર તમને સારી રીતે સમજાઈ ગયા હશે. આભાર.